વેલકમ બેક. બિહારમાં સત્તા બદલાઈ ચૂકી છે. નીતિશ અને સુશીલ મોદીની જોડી આગળ વધી ગઈ છે. જોકે યાદવ પરિવારનો ભાજપ માટેનો રોષ હજી પણ યથાવત છે. લાલુ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવે સુશીલ મોદીને ખુલ્લી ધમકી આપી છે. ઔરંગાબાદમાં એક જાહેર સભાને સંબોધતા તેજ પ્રતાપે કહ્યું કે સુશીલ મોદીએ તેમને પોતાના પુત્રના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, પરંતુ તેઓ ભૂલી ગયા કે આ લડાઈ છે અને અમે તેમને ઘરમાં ઘૂસીને મારીશું. તો આ મુદ્દે સુશીલ મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી. લડાઈ ચાલ રહા હમ નહીં માનેંગે, હમ વહાં ભી રાજનીતિ કરેંગે, ક્યોંકિ ઇસ તરીકે કા જો છલને કા આ એક એક ગરીબ ગુરબા કો જો મારને કા જો ઉસે મર ગયા ઉસકે ઘર મેં ઘુસ કે મારેંગે હમ ઉસકો ઘર મેં ઘુસ કે. કે કિસી કે ઘર મેં શાદી હો રહી કોઈ ધમકી દે રહા હૈ કે રાજનીતિક બદલા શાદી મેં આકર લેંગે. રાજનીતિક બદલા લેના હૈ તો ચુનાવ કે મેદાન મેં લીજીએ, શાદી વિવાહ ઉસકી જગહ નહીં. એક અંતિમ સવાલ સર, ક્યા જિસ તરીકે સે થ્રેટ મિલા હૈ ક્યા ઉસકે બાદ સિક્યુરિટી આપ બ્રીફ કરેંગે? સર દેખિયે, મેં સબકી પરવાહ નહીં કરતા હું. જબ લાલુ જી કે સાધુ યાદવ સુભાષ યાદવ લાલુ જી અપની પીક પર થે તબ તો બિના સુરક્ષા કે ઉસકા મુકાબલા કર લિયા. તબ તો મેં અબ તો સરકાર મેં હૈ, ઇસલિયે ઇસ તરહ કી ધમકી સે હમ ડરને વાલે નહીં હૈ. લેકિન જરૂર હૈ કી મેરે પરિવાર કે જો લોગ હૈ જો લડકી પક્ષ હૈ ઉનકે મન મેં ડર પેદા હો રહા હૈ કી પતા નહીં ક્યા.